બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારીયા ગામ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં બે આખલા લડતા એક આખલો કેનાલમાં પડી ગયો હતો, ત્યારે ટોટાણા પીએચસીમાં નોકરી કરતા એક કર્મચારીએ ફોન કરી જાણ કરતા કાંકરેજના વડા ગામના મહાકાલ સેનાના જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા તેમજ તેમની જીવદયા ટીમ પિકઅપ ડાલા સાથે ખારીયા ખાતે મુખ્ય કેનાલ પર તાત્કાલિક પહોંચીને બીજી બાજુ થરા જીવદયા ટીમ પણ ત્યાં સવારથી હાજર હતી। સવારે 7 વાગ્યા આસપાસ પડેલા આખલો એટલો ખૂંખાર અને ખીજાયેલો હતો કે જેની પાસે જતા જીવનું જોખમ હતું, છતાં મહામહિનતે પાણીમાં પડી અને બહાર ઉભા રહી રસ્સી શીંગડામાં નાખી આશરે 20-25 ગૌસેવકો મારફતે બહાર કાઢી વીજપોલ સાથે બાંધી દરવાજાની અંદરથી રસ્સી કાપી છૂટો કરેલ। છૂટો કરતી વખતે બધા દૂર દૂર જતા રહ્યા હતા અને કારણ હુમલો કરવાનો જોખમ હતો, છતાં એક જીવને કેનાલમાંથી બહાર કાઢી સમગ્ર મહાકાલ સેના તેમજ થરા જીવદયા ટીમ તેમજ બીજા નામી અનામી તમામ ગૌસેવક ઉપસ્થિત રહીને આખલાને બહાર કાઢવામાં જીવના જોખમે મદદ કરાવી હતી। બીજી બાજુ વાત કરવામાં આવે તો મહાકાલ સેના દ્વારા ક્યાંક કૂવામાં પડેલ પશુ હોય કે કોઈ જગ્યાએ અકસ્માતમાં ઘાયલ પશુ હોય કે કેનાલ કે ગટરના નાળામાં પડેલ હોય કોઈ પશુ તો મહાકાલ સેનાને જાણ થતાં જ મહાકાલ સેનાની ટીમ તેમજ મહાકાલ સેનાના જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સ્થળ ઉપર જઈને પશુને હેમખેમ રીતે બચાવીને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવે છે। ત્યારે મહાકાલ સેનાના પશુઓ માટે જીવદયાને લઈને લોકો પણ આ સેવાને બિરદાવે છે।